અમદાવાદની સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં બારસો હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે આખા રાજ્યમાંથી અને કેટલાક કિસ્સાઓમાં રાજ્ય બહારથી પણ દર્દીઓ અહીં દાખલ કરાયા છે આ દર્દીઓને સેવામાં ત્રણ પાડીમાં અંદાજે અગિયારસો પચીસ યોદ્ધાઓ ચોવીસ કલાક ખડેપગે સેવા બજાવે છે આ માટે હોસ્પિટલની ડેન મૈત્રે ગજરની જવાબદારી સોંપવામાં આવી છે ડોક્ટર ગજ્જર કહે છે કે અહીં છસો સત્તાવન દર્દીઓ દાખલ છે જે પૈકી પાંચસો ઓગણત્રીસ દર્દીઓ પોઝિટિવ છે અને એકસો ઓગણત્રીસ દર્દીઓના ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે કે તેમનો રિપોર્ટ આવવાનો બાકી છે આ દર્દીઓમાં બસો અડસઠ પુરુષ દર્દીઓ અને બસો ઓગણપચાસ મહિલા દર્દી છે તો તેમાં ત્રેવીસ ફિમેલ ચાઇલ્ડ અને સત્તર મેલ ચાઇલ્ડ દર્દીનો સમાવેશ થાય છે સાત દર્દીઓ વેન્ટિલેટર પર છે સત્યાવીસ દર્દીઓ ઓક્સિજન પર છે અને છસો ત્રેવીસ દર્દીઓ નોર્મલ ટ્રીટમેન્ટ મેળવી રહ્યા છે મૈસૂર વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારના માર્ગદર્શન હેઠળ આર્થિક બાબતોના સચિવ મિલિંદ તોરવણી અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શીવ ડોક્ટર એકસો ચાર નર્સ અગિયાર પેરામેડિકલ સ્ટાફ અને બસો ચોત્રીસ વર્ગ ચાર ના સેવકો અત્યંત નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે એ રીતે અગિયારસો પચીસ લોકો પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વિના અહીં ફરજ બજાવે છે નાના છે છે તો કોઈને ઘરમાં મુશ્કેલી છતાં તેઓ અવિરત રૂમ કાર્ય નિવૃત્ત કરાયો છે જે પરિવારમાં માતા પિતા બંને કોરોના પોઝિટિવ હોય અને તેમના નાના બાળકો હોય અને કોઈ રાખનાર કે સંભાળ લેનાર ન હોય તો તેવા બાળકોને અહીંનો નર્સિંગ સ્ટાફ માતા બનીને સાચવે છે